એટલે હવે પછીનો આપણે વિડિયો છે એ આ ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ એના વિશેનો છે. એટલે તમારી ચોપડીમાં છે એ જ પ્રમાણે બધું નથી લેતા, આડાવડું હોય, પણ જે સમજાવે છે એ આગળનું સમજાવ્યું હોય એના અનુસંધાનમાં તમને વધારે સમજાય, એટલા માટે એવી રીતે આના ઓર્ડર કર્યા છે કે આગળના અનુસંધાનમાં તમને એને નિયમ સમજાય. એટલે પહેલાં આપણે સરવાળાનો ક્રમનો નિયમ શીખાતા, હવે ગુણાકારનો ક્રમનો નિયમ. એટલે ક્યુમ્યુલેટિવ લો, એટલે ક્યુમ્યુલેટિવ લો ઓફ મલ્ટીપ્લિકેશન, એટલે ગુણાકારનો ક્રમનો નિયમ. અને એ આ 2×34 છે અને આ જુદી જુદી રીતે લખવાના છે. અને આ ક્રમનો ગુણાકારનો ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. અને પછી એનો જવાબ જે મળે સિમ્પ્લિફાય અને બધાને સાદુરૂપ આપીએ અને પછી એનો બંનેનો જવાબ સરખો મળે છે એમ સાબિત કરવાનું છે. એટલે 2×34 કરો, એ 34×2 કરો, એ ભાઈ એનો ક્રમનો ગુણાકારનો ક્રમનો ગુણધર્મ કહેવાય. એટલે જો એટલે હવે ખાલી આ 2 ગુણાકાર જ કરશે કે 2 તમે 34 ગુણો, આપણે જે આગલા વર્ષોમાં ગુણાકારનું શીખી ગયા હતા એ રીતે. જો કે અમે મોટે ભાગે આવી રીતે બીજો નીચે મોટો આંકડો ના હોય, મોટે ભાગે નીચેના, પણ તો એ કંઈ વાંધો નહીં. 2×4 = 8 અને પછી બીજે લાઇનમાં 0 મૂક્યા પછી ત્રગડાની સાથે ગુણાકાર, એટલે 3×2 = 6, એટલે 8 × 6 એટલે 68 જવાબ આવ્યો. એટલે 2×34 ગુણો તો 68 થયા. હવે 34 તમે 2 ગુણો, 34×2 કરો તો એટલે 4×2 = 8 અને 3×2 = 6 એટલે તો એ 68 સીધા આવી ગયા. એટલે એ રીતે એમ કે સહેલું પડ્યું જો આપણે સીધી રીતે એના પેલા કરતા. એટલે તમે ઘણી વખત આ રીતે એટલે અત્યારે આ બહુ પાયાની વસ્તુ છે, પણ એનો ઘણો બધો તમને આગળ જતા જ્યારે ગણિતમાં કરશો ને ત્યારે ખૂબ જ ઉપયોગી થશે.